નમસ્કાર, આપણું ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર રાજ્યના તમામ વિસ્તારની ઇમારતોમાં ફાયર સેફટી હોવી જરૂરી અને જો ફાયર સેફટી ન હોય તેવી ઇમારતોને સીલ મારવાની કામગીરીનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આ મુદ્દે કુલ 5 સરકારી સ્કૂલોને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ તાલુકા પંચાયતની ઇમારત ફાયર સેફટી વગર જ ચાલતી હોય તેને કોઈ પણ જાતની નોટિસ અથવા સીલ કરવાની કામગીરી કરવામાં આવી નથી. આ તરફ તાલુકા પંચાયતમાં ફાયર સેફટી નહીં હોવાના લીધે કોઈ પણ આકસ્મિક ઘટના બને અને અરજદારો તથા કર્મચારીઓની જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.